રાધનપુર નગરપાલિકાના એક્શનમાં બસ સ્ટેન્ડ સામે આવેલા વીર સાવરકર કોમ્પ્લેક્સના દુકાનદાર વેપારીઓને આપી નોટિસ. જર્જરિત દુકાનના સજાને લઈ કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે તે ભાગ દૂર કરી રિપેરિંગ કરવા માટે દુકાનો ખાલી કરવાની આપી નોટિસ. રાધનપુરમાં ભારે વરસાદને લઈ બસ સ્ટેન્ડ સામે આવેલ વીર સાવરકર કોમ્પ્લેક્સની 5 દુકાનોના ધાબાનું છત્તું છૂટી જતાં સદનસીબે કોઈ મોટી હોનારત ના થઈ હતી. આ ઘટના ઘડતા નગરપાલિકાના તાત્કાલિક એક્શનમાં આવી આ કોમ્પ્લેક્સના ધાબા તેમજ દુકાનોનું સર્વે કરવામાં આવ્યું હતું, જેમાં અનેક દુકાનોના ધાબાના છજ્જા જર્જરિત હાલતમાં લાગી આવતા નગરપાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ દેસાઈ દ્વારા જર્જરિત દુકાનો રિપેરિંગ કરાવવા માટે દુકાનદારોને 2 દિવસોમાં થી માલ સામાન હટાવી દુકાનો ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. એમણે જણાવ્યું હતું કે જો 2 દિવસમાં દુકાન ખાલી કરવામાં નહીં આવે તો કોઈપણ અકસ્માત થશે તો તેની તમામ જવાબદારી દુકાનદારોની રહેશે. આ રીતની ચીફ ઓફિસર દ્વારા નોટિસ આપતા તમામ દુકાનદારોમાં ચર્ચાનો વિષય જોવા મળ્યો હતો. તાજેતરમાં પણ નગરપાલિકા દ્વારા વિસ્તારમાં જર્જરિત 4 જેટલા મકાનો દૂર કરવામાં આવ્યા હતા. નગરપાલિકાની આ કામગીરીને લોકો દ્વારા બિરદાવતા ચર્ચાઓ જોવા મળી હતી કે હજી એ આવી અનેક જર્જરિત ઇમારતો રાધનપુર ગામમાં છે, તેનો પણ કર્મચારીઓ દ્વારા સર્વે કરાવી પડાવી નાખવામાં આવે. અકીલ મલિક, ZS TV રાધનપુર.